તો વિદ્યાર્થીઓ આ પાઠની અંદરથી શું શીખશે એની માહિતી આપણે મેળવીએ તો પોતાની આસપાસ વાતાવરણમાં ઉગતા વૃક્ષો મૂળ અને ફળોનો તેના આકાર રંગ સુગંધ જેવા સામાન્ય લક્ષણોને આધારે ઓળખશે વડવાઓ એટલે કે વડીલો દ્વારા મળેલ વારસાગત વિવિધ કૌશલ્યો વ્યવસાયો જેવા કે ખેતી બાંધકામ કલા અને હસ્ત ઉદ્યોગ વગેરેની તાલીમમાં સંસ્થાઓની દૈનિક જીવનમાં ભૂમિકા વર્ણવશે દૈનિક જરૂરિયાતો જેવી કે ખોરાક પાણી કપડાંના ઉત્પાદન અને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સમજાવશે દાખલા તરીકે અનાજનું ખેતરમાંથી ઘરમાં અને ઘરમાંથી બજાર સુધી પહોંચવું તો કેવી રીતે પહોંચે છે એની વાત આપણે પાઠની અંદર ભણવાની છે તો જોઈએ પાઠની આપણે શરૂઆત કરીએ રાજુનું ખેતરની અંદર રાજુ વાત કરે છે હું રાજુ છું મારા પિતા ખેડૂત છે અમે ગુજરાતના ઈડર તાલુકાના વસઈ ગામમાં રહીએ છીએ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને તો વિદ્યાર્થીઓ રાજુ વાત કરે છે કે છે તેના પિતા ખેડૂત છે તે ગુજરાતના ઈડર તાલુકાના વસઈ ગામની અંદર રહે છે અને ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષની જેમ તેના પિતાજી પણ ડુંગળીનો પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે આ સમયે ખેતરની અંદર ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવા રાજુ પોતે ખેતરે જાય છે અને કોદાળી વડે જમીન ખોદે છે ખેતરને નરમ અને પોછી બનાવવાનો પ્રયત્ન કરે છે શોધી કાઢો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારી નોટબુકમાં દોરવાનું છે અને એના વિશે માહિતી મેળવવાની છે તો તમે આ રીતે જવાબમાં લખી શકો કે અમારા વિસ્તારમાં પણ આ સાધનને કોદાળી કહેવામાં આવે છે કોઈ વિસ્તારમાં કોદાળી સિવાય એને બીજું નામ હોય તો એ લખી શકે ખેડૂતને ખેતીના કામમાં જમીનને નરમ અને પોચી બનાવવા તથા જમીનની અંદર ખાડા ખોદવા આ સાધનનો ઉપયોગ થાય છે હવે ખેતરને ખેડ્યા બાદ બીજની વાવણી કરવામાં આવે છે તો જોઈએ આ વર્ષ પણ મારા પિતાજી ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે રાજુ શું કહે છે પિતાજીની જેમ એને પણ કામ કરવું છે કહે છે જે બળદ છે એ હળ ખેંચે છે અને હળને પાછળ ચાસની અંદર બીજ નાખે છે તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે બે બળદ છે હળ ખેંચી રહ્યા છે ચાસની અંદર જે રાજુના પિતાજી છે બીજ નાખે છે પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે તેના પિતાજી શું કહે છે બીજ નાખવા માટે ચોક્કસ અંતર હોવું જોઈએ આ કામ સરળ નથી તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાવ ત્યાં સુધી મારે રાહ જોવી પડશે શું કહે છે બીજને ચોક્કસ અંતર હોવું જોઈએ એક જગ્યાએ બધા બીજ નાખવા ન જોઈએ એના પિતાજી એને સમજાવે છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે તે તમારે ચર્ચા કરવાની છે તો શરૂઆતમાં આપણે કોદાળીના ઉપયોગ કરીને ખેતરને પોચી બનાવવા માટે ખેતરની જે જમીન છે એને ખોદકામ કરવા માટે કોદાળીનો ઉપયોગ કરે છે પછી બળદો વડે હળથી ખેતર ખેડે છે હવે એ સિવાય બીજી કઈ રીત છે કે જે ખેતરને પ્રાણીઓ સિવાય ખેડી શકાય તો ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તમે પણ ટ્રેક્ટરને જોયું હશે ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ કરવડી તરફેણ ચાવળ એટલે કે પાંચોટીઓ સમાર પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ પણ કરે છે ગરીબ ખેડૂતો ઘણીવાર કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે આગળ જોઈએ અંકુર દેખાશે તમે બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો કે બીજને વાવ્યાને વીસ દિવસ થઈ ગયા બીજની જે વાવણી કરી તો એના વીસ દિવસ થઈ ગયા ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઊગી ગયું છે નીંદણ ખેતરોમાં અને બગીચામાં વાવ્યા વગર ઉગી નીકળે છે શું કે છે જે બીજ છે વાવ્યા ડુંગળીના તો એ અંકુરિત થઈ ગયા છે પરંતુ તેની સાથે બીજા નકામાં ઘાસ ઉગી નીકળ્યું છે તેને નીંદણ કહેવામાં આવે છે અને ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ શું કહે છે બીજ જે ડુંગળીના વાવ્યા તેની સાથે બીજું નકામું ઘાસ ઊગી ગયેલું છે તો એમ કહે છે કે જો એને દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી કારણ કે જે પાકને પોષણ મળવું જોઈએ તે ઘાસ લઈ લે છે એટલા માટે એને દૂર કરવું જોઈએ તો તેના પિતાજી કાકા અને તેની મમ્મી એ નિંદામણ દૂર કરવામાં મદદ કરે છે હવે આગળ જોઈએ ઉગેલા છોડ ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે રાજુ શું કહે છે કે ડુંગળીનો જે પાક તૈયાર થઈ ગયો છે તેને જોઈને તે ખુશ થાય છે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે ઘૂંટણ જેટલા ઊંચા થયા છે પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એનો મતલબ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેને લણવો પડશે શું કહે છે એનો જે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો એવું તે કહે છે કારણ કે તેના પાંદડા છે પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એટલે ખબર પડે કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તો તેને લણવો પડશે તમે ખેતરમાં જોયેલો કોઈ પણ પાકને તમારે દોરવાનું છે તમે અહીંયા ડુંગળીનો પાક જોઈ શકો છો ચિત્રની અંદર અને રાજુ ઊભેલો છે તો તમે પણ કોઈ પણ ખેતરને જોયું હોય અને ઊભેલો જે પાક છે તેને જોઈને તમારે ચિત્ર દોરવાનું છે તમને ખબર છે કેમ ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે જો અમે વિલંબ કરશું વિલંબ એટલે મોડું કરશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે શું કહે છે કે ઘરના દરેક સભ્યએ તેને લણવા માટે મદદ કરવું પડશે લણવું એટલે એને ડુંગળીના પાકને ડુંગળીનો પાકને કાપવાની વાત કરે છે ડુંગળી બહાર કાઢવાની વાત કરે છે જો તેને ટાઈમસર કરવામાં ન આવે તો જે ડુંગળી છે એ જમીનની અંદર સડી જાય અને સડી જાય તો નુકસાન જાય એટલે બધાએ મદદ કરવાની વાત કરે છે તમે ચિત્રમાં પણ જુઓ શું બધા ડુંગળી બહાર કાઢી રહ્યા છે અને એને એક જગ્યાએ ભેગી કરેલી તમે જોઈ શકો છો અલગ અલગ એના બનાવેલા છે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તમે કયા કામમાં મદદ કરો છો એ તમારે એનો જવાબ અહીંયા નીચે લખવાનો છે તો તમે જે કામ કરતા હોય જે કામમાં તમારા ઘરની અંદર પિતાને મદદ કરતા હોય તેનું અહીંયા લખવાનું છે તો તમે કદાચ આ રીતે તમારો જવાબ લખી શકો કે હા હું પણ રાજુની જેમ મારા ઘરમાં વડીલોને તેમના કામમાં મદદ કરું છું જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરાવવામાં ઘરની સજાવટ કરવામાં દુકાનમાંથી રોજિંદી ચીજવસ્તુઓ લાવવામાં દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું એનો જવાબ તમે આ રીતે લખી શકો તમે આ સિવાય બીજું પણ કામ કરતા હોય તો એ પણ લખી શકો છો તમને કામ કરવાની મજા આવી તો તમે લખી શકો કે હા મને કામ કરવાની મજા આવી હવે ડુંગળીનો પાક તો તમે જોઈ શકો છો અહીંયા ચિત્રની અંદર ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો ત્યાર પછી અહીંયા ઘરની અંદર લાવી છે ડુંગળી બધી ડુંગળી એકઠી કરેલી છે હવે બધા કોથળાની અંદર ભરતા તમને ચિત્રની અંદર દેખાય છે તો ઘરમાં બધા ખુશ છે આ વખતે ડુંગળી મોટી અને સારી છે મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલ્લી એટલે કે એક પ્રકારનું દાંતરડું તેનો ઉપયોગ કરે છે ઇલ્લીસ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારા જે હાથની આંગળીઓ અને અંગૂઠો છે તે કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે પિતાજી તે ટ્રકમાં ભરી મંડી એટલે કે બજાર મોટા બજારમાં વેચવા માટે લઈ જશે અહીંયા શું કહે છે ઘરની અંદર ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો ડુંગળી ઘરમાં આવી ગઈ કોથળા ભરાય છે તો ઘરના વાતાવરણ આનંદમય છે બધા ખુશ છે અને જે ડુંગળીને સુકાયેલી ડાળી કાપવા માટે સાનો ઉપયોગ કરે છે એક પ્રકારનું જે દાંતરળું છે એને ઇલિસ કહે છે તેનો ઉપયોગ કરે છે તમારી નોટબુકમાં ઉત્તર તમારે લખવાના છે કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી તો તમે પાઠની અંદર ભણ્યા તો એણે એના પિતાને કઈ મદદ કરી હતી તમે આ રીતે એનો જવાબ લખી શકો કે રાજુએ તેના પિતાને નીચેના કામમાં મદદ કરી પહેલું તો એમણે શું કર્યું હતું કે ખેતરમાં જમીનને પોચી બનાવવામાં ત્યાર પછી ખેતરમાં નીંદણને દૂર કરવામાં એના પછી ડુંગળીનો પાક જે તૈયાર થયો તો તેને લણવામાં અને ડુંગળીના કોથળા ભરવામાં મદદ કરી ફરીથી કે જમીનને પોચી બનાવવામાં ખેતરમાં નીંદણને દૂર કરવામાં ડુંગળીના પાકને લણવામાં અને ડુંગળીના કોથળા ભરવામાં તેણે મદદ કરી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તો તેમાં શું ઉગાડવામાં આવે છે તમે જોયું હોય તો લખી શકો કે હા મારા ઘરની થોડેક દૂર એક ખેતર છે તેમાં ઘઉં બાજરી કઠોળ તથા શાકભાજી વગેરે પાક ઉગાડવામાં આવે છે તમે જે પાક જોયો હોય એ લખી શકો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચારો શું કહે છે રાજુના પિતાજી છે ડુંગળીને ટ્રકમાં ભરીને લઈ જાય છે અને રસ્તા જો બરાબર ના હોય તો ફળો અને શાકભાજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવામાં આવે તમારે વિચારીને કહેવાનું છે તો લખી શકો આ રીતે કે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી લારીમાં કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તમારી નોટબુકમાં તેમાંનું એક વાહનનું ચિત્ર દોરવાનું છે તો પહેલાં એનો જવાબ લખીએ કે ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટ્રેક્ટર ટ્રોલી ટેમ્પો બળદગાડું ઊંટગાડી પેડલ રિક્ષા હાથલારી વગેરે વાહનોનો ઉપયોગ થાય છે તેમાંના તમારે ચિત્ર દોરવાના છે હવે આગળ જોઈએ શોધી કાઢો અને લખો રાજુના ખેતરમાં જે વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે આ સાધનોના નામ તમારે લખવાના છે અને તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તેનો ઉપયોગ શું છે તે પણ લખવાનું છે તો અહીંયા જુઓ આ એક ચિત્ર છે એનું નામ પાઠની અંદર શું હતું તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે અને એનો ઉપયોગ શું થાય છે તે લખવાનું છે તો પાઠની અંદર આ જે સાધન છે એને હળ કહેવામાં આવતું હતું તમારા વિસ્તારમાં પણ એને હળ કહેવામાં આવતું હશે ત્યાર પછી એનો ઉપયોગ શું તો ખેતર ખેડવા જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા માટે થાય છે બીજું જોઈએ ચિત્ર તો આ ચિત્રને પણ તમે પાઠની અંદર જોયું તો આ ચિત્ર છે સારું છે તો પાઠની અંદર એનું નામ શું હતું કોદાળી તમારા વિસ્તારનું નામ એનું શું છે તો કોદાળી તમારા વિસ્તારમાં કોઈ અલગ નામ બોલાવતું હોય તો તમે લખી શકો તેનો ઉપયોગ શું થાય તો કે જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા માટે તેનો ઉપયોગ થાય છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું ચિત્ર તો તમે જોઈ શકો છો પાટની અંદર એનું નામ છે ઇલ્લીસ ત્યાર પછી તમારા વિસ્તારમાં એને દાતરડું તરીકે ઓળખતા હશો ત્યાર પછી ઉપયોગ તો એનો ઉપયોગ ફળ શાકભાજી પાક તથા ઘાસને કાપવા માટે કે કોઈ વસ્તુને ફાળ કરવા માટે થાય છે તો તમે આ રીતે ત્રણ સાધનોનો ઉપયોગ જોયો તમારે એ સાધનોને જાણવાના છે અને પછી એનો ઉપયોગ લખવાનો છે આગળ જોઈએ કે પાક ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર પડે છે તો તમારે ચિત્રોને જોવાના છે અને તેમનો સાચો ક્રમ આપવાનો છે તો તમે ચિત્રને જુઓ પહેલો ક્રમ બીજો ત્રીજો સૌથી પહેલો કોનો આવશે આપણે પાઠની અંદર ભણી ગયા કે ખેતરની અંદર વાવણી કરતાં પહેલાં સૌથી પહેલાં ખેતરને ખેડવું પડે ખેડ્યા પછી એને ચાસ પાડીને વાવ બીજ વાવવામાં આવે છે બીજ વાવ્યા પછી જે અંકુર પામે છે બીજ ત્યાર પછી એની અંદર નકામું નીંદણ ઉગે છે તો એને દૂર કરવામાં આવે છે ત્યાર પછી એના પાક તૈયાર થઈ જાય એટલે લણવામાં આવે છે લણ્યા બાદ ખેતરમાંથી ઘરે લાવવામાં આવે છે અને કોથળો ભરવામાં આવે છે આ આટલી વાત આપણે જોઈ તો અહીંયા ચિત્રો આપેલા છે ચિત્રોને આપણે નંબર આપવાના છે તો તમે જુઓ અહીંયા છ ચિત્રો આપેલા છે તમારે સૌથી પહેલાં કયા ચિત્રનો નંબર આવશે એ જોવાનું છે તો આપણે સૌથી પહેલાં પાઠની અંદર ભણ્યા હતા કે બીજ વાવ્યા પહેલાં શું કરવું પડે તો ખેતરને જમીનને પોચી બનાવવી પડે તો કોદાળી વડે રાજુના પિતાજી ખોદકામ કરતા હતા તો અહીંયા એ જ ચિત્ર છે તો આપણે એનો નંબર આપીશું એક તમારે પણ તમારી ચોપડીમાં આ પૂરવાનું છે તો આનો નંબર આવશે એક ત્યાર પછી જુઓ બીજું ચિત્રની અંદર બીજ નાખીને વાવણી કરે છે તો અહીંયા હા બીજ નાખી રહ્યા છે તો એ બીજ નાખે છે એટલે ખેડ્યા પછી જમીનની અંદર બીજ વાવવું પડે એના પછી આપણે જોઈએ તો શું આવશે વિચારો તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આપ જમીનની અંદર ઉગેલા જે નકામું નીંદણ છે એને દૂર કરી રહ્યા છે તો અહીંયા આવશે ત્રણ નંબર ત્યાર પછી આપણે જોઈએ તો ચોથા નંબરે કયું ચિત્ર આવશે જુઓ ડુંગળીના પાકને બહાર કાઢે છે તો ચાર નંબર ત્યાં આવશે એના પછી આપણે જોઈશું તો અહીંયા પાંચ નંબર આવશે એ ડુંગળીને બહાર કાઢી રહ્યા છે ત્યાર પછી છઠ્ઠું અહીંયા કોથળા ભરી રહ્યા છે ડુંગળીના પાકને આ રીતે તૈયારી કરી તો ખેતરમાં સૌથી પહેલાં ખેડવી પડે એના પછી બીજ વાવવું પડે બીજ વાવ્યા પછી એને નકામું નિંદામણ ઉગ્યું હોય તો દૂર કરવું પડે તેના પછી એની અંદર એ પાકને લણવો પડે લણ્યા પછી એના અંદર જે ડુંગળી છે એને દૂર કરે છે અને પછી છેલ્લે ડુંગળીને ભેગી કરીને કોથળા ભરે છે તો આ રીતે ખેતરની અંદર જે બીજ વાવે છે ખેતર ખેડે છે ત્યાંથી બજાર સુધી પહોંચવાનો જે પાક તૈયાર થાય છે એની આપણે વાત કરી આગળ જોઈએ તો તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે જે તમારે લખવાનું છે તો તમારા વિસ્તારની અંદર જે પાક લેવાતા હોય ખેતરની અંદર થતા હોય એના નામ લખવાના છે તો હું અહીંયા કેટલાક નામ બોલું છું તમારા વિસ્તારમાં પણ કદાચ થતા હશે તો ઘઉં બાજરી જુવાર કઠોળ એરંડા જીરું રાઈ વગેરે તમે તમારી રીતે લખી શકો તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે તેની ચર્ચા તમારે કરવાની છે અને પછી નોટબુકમાં લખવાનું છે તો તમે તમારા પિતાજીએ ખેતરમાં અથવા તમે ગામડાની અંદર રહેતા હોય તો તમને ખબર હશે કે કેવા પાક વાવે છે તે પાક કેવી રીતે તૈયાર થાય છે જેમ આપણે ડુંગળીના પાકની વાત કરી એમ તમારા ઘર ઘરની અંદર તમારા પિતાજી જો ગામડાની અંદર ખેતી કરતા હોય તો તમને એ વાત આખી કરશે તમારે એમના એમની પાસે સાંભળવાની અને પછી એ કેવી રીતે ખેતરમાં એની વાવણી કરે છે અને એ ઘર સુધી કેવી રીતે આવે છે એ તમારે લખવાનું છે તો વિદ્યાર્થીઓ અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ બાળકો